नमस्कार, ब्रेकिंग न्यूज गुजराती में आपनु स्वागत छे। उत्तर गुजरात में मेघराजा मन मूकीने हेत वरसावी रह्या छे, तो बनासकांठा में त्रण दिवसथी भारे वरसाद ने पगले हाल बेहाल थई गया छे। डीसाना खेटवा गामनी स्थिति विकट बनी छे। अनाज पलड़ी गयू, खावा माटे कई नथी, पशुओं ने पण जे खवड़ावानुं छे ए बधुं पलड़ी गयू, जीवन अस्तव्यस्त थई गयू। बनासकांठा जिल्ला में भारे वरसादथी डीसा नजीकना खेटवा गाम में पाणी भराया छे। गाम में अंदर जवाना तमाम मार्गो पर पाणी भराता गाम संपर्क विहोणू बन्यु छे। खेटवा गाम में ज्यां जुओ त्यां पाणी ज पाणी, जाणे आ गाम टापू पर वसेलू होय तेवा दृश्य जोवा मळ्या हता। भीलडीना खेतरोमां 3 फूट जेटला पाणी भराया छे। खेतरोमां पाणी भराता मगफळी, एरंडा तथा जुवारना पाकने भारे नुकसान थयुं छे, जेना कारणे खेडूतोने आर्थिक नुकसान भोगवानो वारो आव्यो छे। भीलडीना गोगामढ, पंचवटी सोसायटी, गायत्री सोसायटीमां पण 3 फूट जेटला पाणी भराया छे। हाल पण भीलडीनी अनेक सोसायटीओ पाणीथी गरकाव छे, ત્યારે ભીલડીની પંચવટી સોસાયટીમાં સતત 2 દિવસથી જળ ભરાવ જોવા મળ્યો છે। બનાસકાંઠા પર મેઘો કઈ રીતે આફત બનીને વર્ષ્યો છે તે આ રિપોર્ટ પરથી સમજી શકાય છે। તબાહી અને બરબાદી કેટલી છે તેનો પુરાવો એટલે કે કાંકરેજનું ખોડા ગામ। ભારે વરસાદ બાદ ખોડા ગામ પાણીમાં ગરકાવ થયું। ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખોડા ગામનું એક પણ ફળિયું પાણીની આફતથી બચી શક્યું નથી। ઘરોમાં પણ વરસાદી પાણી ભરાતા ઘર વખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। ગામમાં રોડ તો દેખાતો જ નથી। અતિભારે વરસાદના કારણે ગામનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। પાણી વચ્ચે જિંદગી જીવવા આ ગામના લોકો મજબૂર થયા છે। આ બાજુ પાણીના ધસમસતા પ્રવાહે બનાસકાંઠાના કેટલાય રસ્તાને હતા ન હતા કરી નાખ્યા છે। રોડ ધોવાઈ જતા જોખમી બન્યા છે। અતિભારે વરસાદના કારણે નેશનલ હાઈવે પર ડાંગિયા ગામ પાસે રોડ પર પાણી ભરાયા છે। દાંતીવાડા તરફ જતો રોડ પાણીમાં ધોવાઈ ગયો। રોડની એક તરફનો ભાગ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો। ચંડીસરથી દાંતીવાડા તરફ ડાંગિયા ગામ નજીક રોડ ધોવાઈ જતા રસ્તો જોખમી બન્યો છે। બીજી બાજુ જેરડા ગામનું તળાવ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પણ આફત આવી છે। જેરડા તળાવ ઓવરફ્લો થતાં કાંઠા વિસ્તારના કેટલાય ગામોમાં ફડફડાટ ફેલાયો છે, જેનો અંડરબ્રિજ બંધ થતાં વાહન વ્યવહાર ખોરવાયો છે। તો લડબી નદીમાં ભારે વહેણથી રસ્તાના ટુકડે ટુકડા થઈ ગયા છે। લડબી નદીમાં પાણીનો પ્રવાહ વધતા 7 ગામનો સંપર્ક તૂટ્યો છે। આ વિસ્તારમાં વરસાદ એવો વર્ષ્યો કે જેના સહિત તેની આસપાસના 6 ગામ વરસાદી પાણીના કારણે ડૂબમાં આવી ગયા છે। ઉત્તર ગુજરાતના ડેમની સ્થિતિ અંગે વાત કરીએ તો બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે।